હેલો ફ્રેન્ડ્સ એજ્યુકેશન ડા સેવન્ટી વન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કોણ સેવા પસંદગી મંડળ સીસીઇ એક્ઝામ ગ્રુપ એને ગ્રુપ બીની સંયુક્ત પરીક્ષા અત્યારે લેવાઈ રહી છે આ પરીક્ષા જ્યારે પૂરી થશે ત્યારબાદ આની મુખ્ય પરીક્ષાની જાહેરાત થશે તેમાં આજે આપણે ગ્રુપ બી ગ્રુપ બીની મુખ્ય પરીક્ષાનો સિલેબસ જોવા જઈ રહ્યા છીએ ટોટલ એકસો વીસ મિનિટ રહેશે અને બસો માર્કનું પેપર રહેશે આગળ સિલેબસ જોઈએ તો સૌ પ્રથમ છે ઇંગ્લિશ વિષય તેમાં વીસ માર્કના પ્રશ્નો પૂછાશે તેમાં ટેન્સ એક્ટિવ પેસિવ અને જે ઇંગ્લિશમાં સીનોનમ્સ તે બધું આવે છે તે પૂછાશે વીસ માર્કમાં આગળ જોઈએ ગુજરાતીના વીસ માર્ક રહેશે રૂઢિપ્રયોગનો અર્થ કહેવતો સમાસ વિગ્રહ છંદ અલંકાર શબ્દસમૂહ સમૂહ લેખન ભાષા સુધી સંતિ જોડો સોડો સમાનાર્થી વિરોધાર્થી આમાં ગુજરાતી ભાષા એટલે એ કવિ પરિચય પૂછાવાનો નથી હવે જોઈએ ત્રીજો જે ભાગ છે તે રાજ્ય વ્યવસ્થા એટલે કે આરટીઆઈ છે તે ત્રીસ માર્ગનું પૂછાશે આમાં ભારતનું બંધારણ આવી જાય પછી સંઘ અને રાજ્યના કાર્યો તેની જવાબદારી આવી જાય સંસદ આવી જાય પછી ભારતમાં ન્યાયપાલિકા બંધારણીય સંસ્થાઓ આવી જાય વૈધાનિક સંસ્થાઓ આવી જાય સ્થાનિક સરકાર આવી જાય કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ એટલે આ ત્રણ આ બાબતોના પ્રશ્ન પૂછાશે ટોટલ ત્રીસ માર્ક રહેશે ચોથો ભાગ જોઈએ તો તે પણ ત્રીસ માર્કનો રહેશે તેમાં ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો ઇતિહાસ તેમાં ભારત અને ગુજરાત બંનેનો ઇતિહાસ જોવાનો તેમાં મહાગુજરાત આંદોલન ખાસ જોવાનું સાંસ્કૃતિક વારસો તેમાં ભારતના મેળાઓ લોકનાટ્ય કલાઓ સાહિત્ય સંસ્થાઓ વગેરે જોવાનું ભૂગોળ ભૂગોળ તેમાં કુદરતી વનસ્પતિ રાષ્ટ્રીય ઉદ્યાન અભયારણ્ય વગેરે જેવી બાબતો પૂછાય છે ટોટલ ત્રીસ માર્કનું રહેશે આ દરેક વસ્તુ પછી જોઈએ અર્થશાસ્ત્ર પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી ત્રીસ માર્ક તેમાં ભારતનું અર્થશાસ્ત્ર કૃષિ ક્ષેત્ર ઉદ્યોગો અને ઔદ્યોગિક નીતિ વગેરે બાબતો પૂછાય છે પર્યાવરણમાં વન્ય અને વન્યજીવ ક્લાઇમેટ ચેન્જ આપત્તિ વ્યવસ્થાપન વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભૌતિક વિજ્ઞાન અને રાસાયણિક વિજ્ઞાન જેવી બાબતો રોજબરોજની વિજ્ઞાનિક બાબતો પૂછાય છે આગળ જોઈએ પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેરના ત્રીસ માર્ગ છે મિત્રો એટલે આ તમારે ખૂબ જ ધ્યાનથી કરવું પછી જોઈએ સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે રીઝનિંગના ચાલીસ માર્ક છે મોસ્ટ એમપી ટોપિક કહી શકાય મિત્રો રીઝનિંગના ચાલીસ માર્ક હોય એટલે તમારે ચાલીસમાંથી ત્રીસથી પાંત્રીસ લાવવાની પ્રયત્ન કરવો જ રહ્યો રીઝનિંગમાં આપણે અત્યારે જે વરી એક્ઝામ લેવા રહી છે તેને લગતું જ તેવું જ દરેક વસ્તુ પૂછાશે તેમાં ચક્રવૃત્તિ વ્યાજ સમય કાર્ય અંતર સ્પીડ ઝડપ અને અંતર સંબંધિત તાર્કિક વિશેષ ક્ષમતાઓ વગેરે જેવી બાબતો પૂછે છે ચાલીસ માર્ક ટોટલ બસો માર્કના પેપર રહેશે